केवे फटकाने पाए केवे फटकाने जिंदगी थे धूल धाने आ रोड ऊपर गाड़े फटकाने वो फटकाने फटकाने करो सवा अबे तो रोड गाड़े फटकाने ने एनी बात करू केवे फटकाने का काई नहीं तुम्हें मने क्यों सवा हूं तने कहू छु मन खबर से हूं पानी भरी नवी क्या रोड पर गाड़ी तो काई फटकानी नती ते मने क्यों सवा मन खबर से तो तू थोड़ी फटकानी काई ते पाछी माथे ओढ़ी ले सो અને આ ગ્લાસ ને એવું કાંક ધોતા હોય તો આમ ધોતો ખરી એટલે હું અહીંયા વાટે બેઠો તો પાણી પીવું તું પણ આમાં કેમ પાણી પીવું તે હાથે ધોઈ નાખાય એમાં કઈ વાંધો ન આવે તો હાથે ધોઈ નાખો હોય તો લગ્ન દુકાન કરી પછી કે હાથે ધોઈ નાખવા જોઈએ અને ડિનર ની કેટલી વાર છે હું ડિનર કરો છો ક્યાં ભણ્યા તમે કેમ રાત નું જમવાનું હોય ને એને ડિનર કહેવાય અત્યારે રાત છે બપોર છે બપોર નું જમવાનું હોય ને લંચ કહેવાય તે મને ખબર છે બપોરે જમવાનું હોય ને એને લંચ જ કહેવાય પણ તું કે દે બપોરે બનાવે છો કાલ રાત નું પીડ્યું એ જ ખવરાવે છો મારે તો રોજ ડિનર જ ખાવાનું ભાગમાં આવે પછી કે છો તે લે લંચ ને ડિનર ને અમને બધી ખબર પડે પણ બપોરે ઘરમાં ગરીમ રાંધીને ખવરાવો ને તો એને લંચ કહેવાય આ તો રાત નું પીડ્યું હોય એ આપી જો અને રાતે 12 વાગ્યા પછી છે ને એ પડ્યું રહે ને રાત નું એ ભોજ ભોજન થઈ જાય હવે હું રોજ ખાઉં હું આમ નામ ભોજ જેવો થઈ ગયો એમ બે દિન હું વાસી ખાય ખાય એ ભગવાન આ ભોળા દાદા મારા બાપા ના ક્યાં ઠેકાણું દેખાડ્યું તો હું એમાં ખોટું ઠેકાણું દેખાડ્યું હે કે તમે કોલેજ કરતા તે ક્યાં વળી ઠેકાણું દેખાડ્યું એમ તો કોળા દાદા ત્યાં કહેતા હતા છોકરો તો સિંગર છે હવે મને ખબર પડી તે ગાવ તો શું સિંગર જ છું ગીત ન ગાતો તે તમે ગાવ નહીં મને કડવું ઝેર લાગે તો તને કડવું ઝેર લાગે તો મારે શું કરવું તો અને કોળા દાદા એ છે ને એમ નતું કીધું સિંગર છે એમ તો સિંગલ છે એમ કીધું તું સિંગલ એટલે કુંવારો એમ એકલો છે એમ તું સમજી છે સિંગર છો એમ તો તમે છે મારે ધડિકા ન કરો એ તને કા કે કે જાય બધા ધડિકા જ લાગે છે ધડિકા હું કંટાળી ગયો છું હા તે અમે હવે કંટાળી ગયા છે વી હા તો અહીંયા એક હાંડો પાણી ભરીને લાવો એમાં તો વળી એટલા બધા વડકા કરવા માંડો છો તે આ ગ્લાસ ને બધું હરકું કઈ ધોતા જ છો ને નથી રાંધતા આવડતું રાત નું ખવરાવો છો તો હવે છે ને તમે હાથે રાંધજો ને ગરમા ગરમ ખાજો તમ તારો અને પાણી હાથે ભરજો હું જાઉં છું હા તે જા તું તારે જા અને ભાડું તો લેતી જા એમ કહું આલા ભાડું સ્પેશિયલ ગાડી બંધાવીને લઈ જા જા તો તું આમ જા તો હું હમણાં જાઉં છું ભોળા દાદા પાસે જા તું તાર જા હે ભોળા દાદા હા બટા આ હું કરો છો પગ ઊંચો નીચો પગ કરો છો જો ને બટા પગે હોજા સડી ગયા ને એટલે હોજા સડી ગયા પગે તો પગે હોજા સડી ગયા ને મગજ માં છે ને લોહી ના ફોકતું તે પણ આ પગ ઊંચો નીચો કરો તો હું મગજ માં લોહી ફોકે એમ આપણા ગામમાં બે ત્રણ જણા ને મેં પૂછ્યું ને તે ઓલા મમરા ભાઈએ મને કીધું કે ભોળા દાદા તમે પગ ઊંચો રાખો ને તો તમારે છે ને ઓજાય મોડા પડી જાય અને મગજમાં લોહી ભોગશે એ વાત તમારી હાશે હું તમારું મગજ એમાં જ કામ નથી કરતું એમ કહો ને મૂળ મગજમાં લોહી જ નથી ભોગતું ને એટલે પણ હું શું કહું ભોળા દાદા આ એક પગ ઊંચો નીચો કરો હા એમાં તો અડધું જ લોહી પગે બે પગ બાંધીને ઊંચા નીચા કરો ને તો હરખું મગજમાં લોહી પોગે એમ તો એને તારે બે પગ બાંધીને ઊંચા નીચા કર અરે તમે જવો હમણાં મગજમાં લોહી પોગાડી દઉં કે નહીં તમે જવો એમ વાત કરવી જવો ને મગજમાં લોહી નથી પોગતું એમ હું અને ભોળા દાદા ઘટ પણ હોય ને એટલે બે કે એવું મગજમાં લોહી ન પોગે મગજ કામ ન કરે ને એવું બધું રહે તે હું તમે જવો હમણાં મગજમાં લોહી પગી જાય કે નહીં લાવા મારી પાસે હવે હું મંડું છું ડંકી ધમમાં હમણાં સીધું મગજ માં લોહી પોગે કે નહીં એ ધીમે ધીમે લપકને મગજ માં લોહી પોકતા તો પોકશે હું ઉપર પોગી જાઉં તો પણ લ્યો ને ધીમે ધીમે ડંકી ધમું એમ કયો ને લ્યો બસ બસ તું હું આવ્યો હું છે ને ભોળા દાદા હા ઘરે નાની એવી માથાકૂટ થઈ ગઈ એટલે આવ્યો નાની એવી માથાકૂટ થઈ ગઈ તો ઠપકો આવે તો આવે પછી રોજ કેટલું સહન કરવું એમ એક તો મેં તારો વ્યવહાર કરાવ્યું એમાં મારે ઠપકો સાંભળવાનો ને તો પણ એમ નહી તો એમાં કઈક સમજવું જોવે ને એમ હવે એટલે ઉતાર મારે ઊભું થવું છે આલ્યો છોડી નાખ હવે લે આલ્યો બસ
હે બકુડા હા આ ઓલી ગાડી કોની આવી બોલો યો ફોળા દાદા ગાડી માંથી તો કોક શહેર ના મેડમો એવા મેડમો ઉચ્ચરા મને તો એવું લાગે છે કે રસ્તો ભૂલ્યા હોય એવું લાગે મને એવું લાગે કોક ભૂલા પડ્યા હોય એવું લાગે હું છે ને ફોળા દાદા હા જાતો હું ત્યાં સુધી પૂછું એને કોનું કામ છે અમારા ગામ માં આવ્યા કે કઈ બહાર ગામ જવું છે હું એને પૂછતો હું હા હા પૂછતા પૂછતા કોક અજાણ્યા લાગે અને ભૂલા પડ્યા હોય એવું લાગે આપણા ગામ માં આવ્યા જો ને બ્યુટી પાર્લર માં ગયેલી છે હાની આવશે ઓહો તો તમારે ફ્લાઇટ મિસ થઈ જશે એટલે તમે ક્યાં છી આવ્યા ફ્લાઇટ માં આવ્યા હા હું અમેરિકા થી આવી છું બોલો જો આ તાકડે તે બ્યુટી પાર્લર માં વઈ ગઈ હા ચાલો બોલ હા મે તારા ખાતા માં 15000 નાખ્યા છે ઓ અત્યારે તો 15000 જ છે ઓલી મારી ફ્રેન્ડ છે ને સવિતા એનો પંદી બર્થડે છે તો એને ગિફ્ટ દેવા મે 20000 રાખ્યા છે હા એને આપી દઉં હા હું પછી વાત કરું કે હા હા તો આપણે શું વાત કરતા હતા 20000 ગિફ્ટ માં દેવાના ઈ હા ગિફ્ટ દેવાની છે મારે આપણ તો એક કામ કરો ને હું એનો હસબન્ડ છું તમે એના હસબન્ડ છો તો હું એનો હસબન્ડ છું સૌનો તો મને દેતા જાવ ને ઈ આવે એટલે હું આપી દઈશ ના રે ના હું એને સ્પેશિયલ મળવા આવી છું ગિફ્ટ દેવા આવી છું તો એને મળ્યા વગર હું કેમ જાઉં તો પણ એને તો મારું થશે એમ પછી તમારે છે ને હાંજની પછી ફ્લાઇટ છે તો તમે નતા કેતા હમણાં પછી ફ્લાઇટ ચૂકી જા હોય એની કરતા 20000 દેતા જાવ હું હાંજની આવે તર દઈ જાય એક કામ કરો ને એને ફોન લગાડો ને કવરેજ ની બહાર છે ફોન છે લ્યો આ તાકડે છે ને ફોન કવરેજ માં ન રાખે ઓહો તો તમારે મળ્યા વગર જવાનું થશે શું કરવું તો કયો લ્યો તમે હું હું કહું તમને મને તમે 20000 આપી દો હું એને દઈ જાય એમ કહું મારે ના હો હું સવિતાને ઠીક અમેરિકા થી મળવા આવી છું અને એમને વહી જાવ એવું ન ચાલે હો તો એક કામ કરો ફોન લગાડો લાગે ત્યાં સુધી હું બેઠી છું ગાડી માં હા ભલે ભલે હાલો એલી ફોન ઉપાડ ને આ તાકડે તારો ફોન કવરેજ ની બહાર આવે એમ કહું શાંતિ રાખો પણ સૌ તો રિહામણે એ બધું બોલો માને એમ કહું રિહામણ કે તમે આ મારું 20000 બખડાવશો કાણી કરો છો તમે સાના માને બેહો તો આવું બધું અહીંયા બોલવા મીંડ્યા છે એક કામ કરો છે ને આવ્યો 100 રૂપિયા તમે છે ને દુકાને જઈને સોડા પીવી તો સોડા પીજો ભાગ ખાવ તો ભાગ ખાજો જે ખાવ એ ખાજો જાઓ તો શું થયું સૌનો ફોન લાગ્યો હવે ફોન લાગતો જ નથી પણ શું કરું કયો લ્યો તો એટલે કહું તું અહીંયા મને 20000 આપી દો એ આવશે ને ત્યારે હું આપી દઉં એમ કહું ના રે ના હું એને જ પૈસા દઈશ હો ભગવાન બોલી જા મને ખબર જ પડી જાય આ બધું હું તું કરીને આવી એમ કહું પાર્લર માં જઈને ભૂખ પેલા કરીશ તું હું પણ એ ભોળા દાદા ને પકડવા દે પેલા ખાઈ પૈસા ભેગા કરો ને પૈસા ભેગા કરો બકડો ગામ આવી ગયો 100 રૂપિયા લઈ લીધા હો લાવો મારા 100 રૂપિયા લાવો શું કામ હું કામ હું એ તો સૌ છે તે મને શું કીધું તું
કે તમે ભોવા દાદા બોલતા નહીં હું બોલ્યો તે પણ એમ નહીં તો સૌ છે એમ મેં તો મને એમ એમ લાગ્યો કોક મેડમ છે એમ ગિફ્ટ દેવા આવ્યા એટલે લાવો મારે 100 રૂપિયા લાવો હાલો હું 100 રૂપિયા નથી દેવાનો લાવાને કે હું રોવા માંડીશ તારે રોવું તો રો ના આવડું તું તો હું 100 રૂપિયા લઈ દેવાનો એમ નો આલે પડે દાદા 100 રૂપિયા મારા લઈ ગયા તે અરે ના રે ના 100 રૂપિયા લઈને તો હું ભાગ ખાવા જવાનો તારે આવડું તો આવડ એમ નો આલે પડે દાદા ઉભા રહ્યો ઉભા રહ્યો ભોળા દાદા ક્યાં ગયા હે આ કયું પક્ષી પાખું ફફડાવે અને ઉડતું નથી હા ચીટીઓ ભરવા દે